આજે પણ એટલો જ ઘમંડી, સામે પણ નહીં જોવાનું. બાજુમાં આવીને બેઠો છે પણ એમ નહીં કે બોલાવે. સામે તો જુએ છે પણ એમ નહીં કે બોલાવે. ગુસ્સો તો નાક ઉપર જ છે, હું શું કરવા બોલાવું? દર વખતે શું મારે જ એને મનાવવાની? જુઓ તો ખરા કેટલા એટીટ્યુડથી બેઠો છે. લાગે છે મારે જ વાત કરવી પડશે. મેડમનો ઘમંડ આજે પણ એટલો જ છે. લાગે છે મારે જ વાત કરવી પડશે. હેલો, હલો હલો વ્યોમ, ફોન ડિસ્કનેક્ટ ના કરતો. મારી વાત શાંતિથી સાંભળ, મારે તને મળવું છે. અત્યારે હું ઓફિસના કામમાં છું. મને ખબર છે તું બહુ બિઝી છે પણ મારે મળવું છે તને. કાલે સાંજે મારે તને મળવું છે રોલર કોસ્ટર કેફેમાં. અને હા, આવજે જ. લાગે છે મેડમ તારી આઝાદ જિંદગી માટે. તો હવે શું પ્લાન કર્યું છે આગળ? જોબ, કરિયર, કોઈ રોકટોક નહીં. મન મરજીથી જે કરવું હોય તે કરવાનું, નહીં? મને ખબર હતી કે તું આવું જ વિચારીશ. તને એમ જ છે ને કે હું અહીંયા બધા બંધનોમાંથી મુક્ત થવા આવી છું? કેમ, એવું નથી? તો આ ડિવોર્સના કારણો મને આપને, જેના માટે તમે પોતે અહીંયા આવ્યા છો? હા, હું અહીંયા આવી છું કારણ કે આ ડિવોર્સ પાછળ હું એકલી જવાબદાર નથી. તમે ક્યાંથી જવાબદાર હો? એનું કારણ તો ખાલી હું જ છું. મેં એવું તો નથી કીધું, પણ કદાચ હોય પણ શકે. એ જે પણ હોય ધરતી, સાચી વાત તો એ છે કે તું મને અહીંયા ડિવોર્સ આપવા આવી છે. વ્યોમ, દુઃખ કોઈ દિવસ છુપાતું નથી, એ હંમેશા આંખોથી છલકાય છે ને અવાજમાં સંભળાય છે.
જો તું એ જ વ્યોમ છે ને જે લગ્ન પહેલા મારી નાનીથી નાની વાતને મારા વગર કીધે સમજતો હતો, તો આજે માત્ર તું જ સમજી શકીશ કે મારે શું કહેવું છે વ્યોમ. ધરતી, હું આજે પણ તારો એ જ વ્યોમ છું, પણ તને એ દેખાતું નથી કારણ કે તારી આંખો પર ડિવોર્સની પટ્ટી લાગી ગઈ છે. એવું તને લાગે છે, પણ હકીકત તો કંઈક અલગ જ છે ને વ્યોમ. તને શું લાગે છે, શું આ બધું મારા માટે આટલું સહેલું છે? કેમ સહેલું નથી? તું આ ડિવોર્સનું ડિસિઝન શું કામ લીધું? કેમ તને યાદ નથી જેના કારણે મારે આ ડિવોર્સનું ડિસિઝન લેવું પડ્યું છે? હું તો મારું બધું જ મૂકીને તારી સાથે આવી હતી ને વ્યો. મને યાદ છે, મારે હાથને ત્યાં રોકી દેવો જોઈતો હતો, પણ શું વ્યો, તે વખતે મારી પર ખાલી હાથ જ નહોતો ઉપાડ્યો, પણ મને અડધી રાત્રે ઘર છોડી જવાનું કહી દીધું તું. ધરતી, એ વખતે જે થયું એ ખાલી સમયનો વાંક હતો. હું ઓફિસથી ગુસ્સામાં ઘરે આવ્યો, તને ને મમ્મીને ઝઘડતા જોયા, અને ગુસ્સામાં ને ગુસ્સામાં તારી પર હાથ ઉપડી ગયો અને તને ઘર છોડીને જવાનું કહ્યું. કેટલું સહેલું છે ને વ્યોમ તારી માટે આ કહેવું કે તું ગુસ્સામાં હતો અને તે ગુસ્સામાં મારી પર હાથ ઉપાડ્યો. પણ વ્યોમ, તે ક્યારે એ વિચાર્યું કે એક છોકરી જે માત્ર તારી સાથે રહેવા આવી છે લગ્ન કરીને, એને આમ અચાનકથી કહી દેવું કે જતી રહે તારા ઘરે? પણ વ્યોમ, મારું ઘર તો તારી સાથે જ હતું ને. એ આજે પણ તારું જ ઘર છે ધરતી. એ સમયે જે થયું તે ના થયું હોત તો સારું હોત, પણ ધરતી, હું તો ગુસ્સામાં હતો ને, તું પણ ગુસ્સામાં મને છોડીને જતી રહી ને, તે કેમ વિચાર ના કર્યો કે તારા જવાથી મારું શું થશે? અને આમ અચાનક ડિવોર્સનું ડિસિઝન. હું તને લેવા માટે તારા ઘરે પણ આવ્યો, પણ તારા મમ્મી પપ્પાએ મને મળવાની ના પાડી દીધી. તો આજે કયા મા બાપ પોતાની દીકરીને દુઃખમાં જોવા માંગશે વ્યો? દુઃખ? શું હું તને દુઃખ જ આપું છું? રાત દિવસ મહેનત કરું છું કે તારી ખુશીઓનું ધ્યાન રાખી શકું અને આપણા ફ્યુચરને સારું બનાવી શકું. અને તું? અને હું શું? શું હું નથી ઈચ્છતી કે આપણું ફ્યુચર સેટ થાય? શું હું નથી ઈચ્છતી કે તું આગળ વધે? શું હું નથી ઈચ્છતી કે આપણે બંને સુખી રહીએ? જો તું એવી ઈચ્છતી હોત ને તો મને મળવા માટે આટલા મહિનાના લગાડ્યા હોત. મારી સાથે વાત કરવાની કે મને સમજવાની કોશિશ કરી હોત. આ ડિવોર્સને આપણે રોકી શક્યા હોત જો આપણે એકબીજાને સમય આપ્યો હોત. સમય? તારી પાસે સમય જ ક્યાં છે વ્યોમ મારા માટે? હું તને સમય નથી આપતો. સારું, ચાલ તું મને એમ કે શું તને એ યાદ છે કે આપણે લોકો છેલ્લે સાથે જમવા ક્યારે બેઠા હતા? જ્યારે આપણે ફેમિલી સાથે બહાર ગયા હતા ત્યારે. રાઈટ, ફેમિલી. હું ફેમિલીની નહીં, માત્ર આપણી વાત કરું છું વ્યોમ. યાદ નથી. શું તને એ યાદ છે કે આપણે લોકો છેલ્લે હસ્યા હતા ક્યારે? યાદ નથી. શું તને એ યાદ છે કે આપણે લોકો એકબીજા સાથે બેસીને આપણા વિશે વાત કરી હોય? કદાચ લગ્ન પછી. જવા દે. શું તને એ યાદ છે કે આપણે લોકો મેરેજ કરીને શું વાતો લઈને બેસી ગઈ છે ધરતી તું? જવા દે, તને યાદ નહીં આવે વ્યોમ, પણ મને બધું જ યાદ છે. તને ખબર છે
જ્યારે તું કોઈ છોકરી સાથે વાત કરતો ને ત્યારે મને ઘણી ઈર્ષ્યા થતી. હું રિસાઈને જતી રહું ત્યારે તું નાના છોકરાની જેમ મને મનાવતો. હું જ્યારે દુઃખી હોઉં ત્યારે તારા ફની જોક્સ મને હસાવતા. તારી એ દરેક વાતનું મારું ધ્યાન રાખવું. વ્યોમ, તું મારી આંખમાં આંસુ પણ નહોતો જોઈ શકતો. અને આજે તો તારી પાસે સમય જ ક્યાં છે મારા મનની વાત જાણવાનો પણ. વ્યોમ, આજે તારા માટે તારી ફેમિલી પહેલા છે અને પછી હું. કેમ, તું એ ફેમિલીનો ભાગ નથી? કદાચ નહીં. વ્યોમ, તારા સપના ઘણા જ મોટા છે અને તું હંમેશા એ સપનાઓ પૂરા કરવામાં જ રહ્યો છે. અને હું પણ એક ઇન્ડિપેન્ડન્ટ વુમન બનવા માંગુ છું અને મારું કરિયર સેટ કરવા માંગુ છું. વ્યોમ, આપણા લગ્નને હજી 2 વર્ષ જ તો થયા છે, પણ આ 2 વર્ષમાં હું તારી ધરતી નહીં પણ માત્ર વ્યોમની પત્ની બનીને રહી છું. અને મારે મારી આગળની જિંદગી આ રીતે પસાર નથી કરવી. શું મારા સપના એ તારા સપના નથી? હા છે, પણ મારા સપનાઓ બી તો તારા હોવા જોઈએ ને. વ્યોમ વ્યોમ, આજે એક જ ઘરમાં રહીને પણ આપણે ક્યાં સાથે છીએ તે ક્યારે એ જાણવાની કોશિશ કરી કે હું આખો દિવસ ઘરમાં કેવી રીતે રહું છું, શું કરું છું, અને અને આ ફેમિલી પ્લાનિંગ ડિસિઝન બી તો આપણા બંનેનું હતું ને, કે જ્યાં સુધી આપણે એક બેબીની જવાબદારી ઉપાડવા માટે કેપેબલ નહીં હોઈએ ત્યાં સુધી આપણે કોઈ જ ઉતાવળ નહીં કરીએ. અને એ દિવસે પણ મારા અને મમ્મી વચ્ચે આ જ વાતને લઈને બોલાચાલી થઈ હતી. પણ એ વખતે તે મને સમજવાની જગ્યાએ મને જ સજા આપી દીધી. તે એ વખતે મમ્મીને કેમ ના સમજાવ્યા? વ્યો, આ રીતે એકબીજાને દુઃખ આપીએ ને એના કરતા તો અલગ જ થઈ જવું સારું. અને આ અલગ થવાનું ડિસિઝન હવે તું લે કે હું? વાત તો એક જ છે ને. મારે વિચારવા માટે થોડો સમય જોઈએ છે. પડી
હલો ધરતી, સોરી મેં તને રાતે 12 વાગે ડિસ્ટર્બ કરી. હેપી મેરેજ એનિવર્સરી. ધરતી, હું તને આજે છેલ્લી વાર મળવા માગું છું. આપણી છેલ્લી મેરેજ એનિવર્સરી આપણે સાથે મનાવીએ તો? આપણે જ્યાં પહેલી વાર મળ્યા હતા ત્યાં છેલ્લી વાર આપણે સેલિબ્રેટ કરીએ તો? પ્લીઝ તું આવીશ ને? પ્લીઝ તું આવજે. હા, હું આવીશ. થેન્ક યુ. વ્યોમ, પ્લીઝ સીટ. હેપી મેરેજ એનિવર્સરી ધરતી. તો તે શું નિર્ણય લીધો છે વ્યોમ? જો ધરતી, આ રીતે અલગ થવું એ યોગ્ય નથી. આપણે આપણા જીવનમાં ઘણા બધા કોમ્પ્રોમાઇઝ કરવા પડે છે. પણ લગ્ન એ કોઈ કોમ્પ્રોમાઇઝ નથી. એકબીજા પરનો વિશ્વાસ છે, એકબીજા વચ્ચેની સમજણ છે, અને કદાચ એ જ સમજણ કેળવવામાં આપણે લોકો અસફળ રહ્યા છે. એટલે જ તો. શું આ ડિવોર્સ સામે આપણા 2 વર્ષનો પ્રેમ, આપણા 2 વર્ષનું લગ્ન જીવન કંઈ જ માન્ય નથી? યુ નો વોટ, આજે હું નહીં પણ આપણો પ્રેમ હારી ગયો છે. મને એમ હતું કે આજે હું તને મનાવી લઈશ, પણ તો આજે આ ડિવોર્સ પેપર પર સાઈન કરાવવા આવી છે ને. વ્યોમ, આજે હું છેલ્લી વાર તારી પાસે તારી પહેલાની ધરતી બનીને આવી છું. પહેલાની વાત કરે છે ધરતી? જ્યારે હું તારી સાથે રહેતો ને ત્યારે માત્ર ને માત્ર તારો જ વ્યોમ બનીને રહેતો અને પોતાની જાતને સૌથી નસીબદાર વ્યક્તિ ગણતો. તારી સાથે એ જ હેન્ડસમ વ્યોમ, એ જ ઇન્ટેલિજન્ટ વ્યોમ,
આળસુ વ્યોમ, તારા માટે પઝેસિવ વ્યોમ. જો બીજા શબ્દોમાં કહું ને તો હું ત્યારે જ વ્યોમ હતો જ્યારે હું તારી સાથે હતો. એ પહેલાના વ્યોમથી જ તો મેં પ્રેમ કર્યો હતો, પણ એ આજે ક્યાં ખોવાઈ ગયો છે. ખોવ્યો પણ તે જ ને ધરતી. આપણું લગ્ન જીવન તૂટી રહ્યું છે ધરતી. હું એકલો આપણા લગ્ન જીવનને બચાવી નહીં શકું. મારે એક દોસ્તની જરૂર છે, એક એવા દોસ્તની કે જે મને સમજી શકે, મને સમજાવી શકે, મારી પરિસ્થિતિઓને ઓળખી શકે. તારાથી વધારે મને કોણ સમજી શકે છે? પણ તારે તો હવે અલગ થવું છે ને? ઓકે, હું ડિવોર્સ પેપર પર સાઇન કરી દઉં છું, પણ એ પહેલાં તે જે સવાલો પૂછ્યા છે ને એના હું તને જવાબ આપવા માગું છું, અને એમાં જ મારા મનની વાત છુપાયેલી છે. 17 મે 2013 સવારે 10:25 તું મને પહેલી વાર મળી હતી. મને એક્ઝેક્ટ ટાઈમ યાદ છે. એન્યુઅલ ડેના ફંક્શન માટે તું તારું નામ રજીસ્ટર કરાવવા આવી હતી, અને ત્યારે મને લાગ્યું કે હું તને કેટલાય જન્મથી ઓળખું છું. શું આ તારા સવાલનો જવાબ છે? કદાચ હા, કદાચ ના. તારી બસ 1:20 નીકળતી, મારી બસ 1:10. હું રોજ મારી બસ મિસ કરતો, કારણ કે તારી સાથે થોડો વધારે સમય વિતાવી શકું. શું આ તારા સવાલનો જવાબ છે? હું તને રોજ તારા ઘર સુધી મૂકવા માટે આવતો, પણ તારી યાદો મને છોડતી નહીં. શું આ તારા સવાલનો જવાબ છે? જવાબ તો સાંભળતી જા ધરતી, આઈ લવ યુ ધરતી. અને મને પણ ખબર છે કે તું મને કેટલો લવ કરે છે. યુ લવ મી ટુ. મને એ પણ યાદ છે કે વેલેન્ટાઇન્સ ડે પર મેં બધાની સામે તને રોજ આપીને પ્રપોઝ કર્યું હતું, ને તે રોજને એક્સેપ્ટ કરી, મારું પ્રપોઝલ એક્સેપ્ટ કર્યું હતું. અને એ જ દિવસે હું અને તું આપણે બને હતા ધરતી. હું તારી માફી માંગવા માગું છું, માફી એ દરેક દિવસ માટે જ્યારે મેં આપણા સંબંધ કરતા મારા સપનાને વધુ મહત્વ આપ્યું. માફી એ દરેક દિવસ માટે જ્યારે મેં તારું દિલ દુભાવ્યું અને તને મનાવવાની કોશિશ પણ ના કરી. માફી એ દરેક પળ માટે જ્યારે હું તને કહેવાનું ભૂલી ગયો કે હું તને કેટલો પ્રેમ કરું છું. મેં વિચાર્યું હતું કે મને કહેવા માટે ઘણો સમય મળશે, પણ હું ખોટો હતો ધરતી. તારા જવાની સાથે મારો કિંમતી સમય પણ જતો રહેશે મને ખબર નથી ધરતી, પણ હું આજે આ સમયને જવા નહીં દઉં. હું આજે પણ તને એટલો જ પ્રેમ કરું છું ધરતી. આઈ લવ યુ ધરતી, આઈ લવ યુ. પણ હવે ઘણું મોડું થઈ ગયું છે વ્યોમ. ધરતી,
હું તને થેન્ક યુ કહેવા માગું છું કે તું મારી બેરંગ જિંદગીમાં રંગ લઈને આવી. હું તને થેન્ક યુ કહેવા માગું છું કે તે મને હિંમત આપી જ્યારે હું તારી સાથે વાત કરવા માટે પણ ગભરાતો હતો. હું તને થેન્ક યુ કહેવા માગું છું કે તે મને રાહ જોતા શીખવાડી. તારી એક ઝલકને જોવા માટે હું તારા ઘરની બહાર કલાકો સુધી ઊભો રહેતો. તે મને અનેક ખુશીઓ આપી છે ધરતી, ને આજે તો તે મારી આંખોને રડતા પણ શીખવાડી દીધી. ને આ બધા કરતા થેન્ક યુ એ માટે કે તે મારી જિંદગીનો પહેલો પ્રેમ શીખવાડ્યો. શું મેડમ, શું નામ તમારું? હું ભૂલી ગયો. હા, ધરતી. હવે તો આની આદત પાડવી પડશે ને. હા, એ જ પેન છે ને જે તે મને ગિફ્ટમાં આપી હતી. મને શું ખબર હતી કે આ જ પેનથી મારે વન લાસ્ટ ડાન્સ પ્લીઝ. અમને થયું કે દર્દ અમારું મટી ગયું. તમે તમારા પ્રેમને રડતા જોઈ શકો છો? સમયનો મતલબ છે આજે, માફી માંગવી હોય તો આજે, હાથ પકડવો હોય તો આજે, અને પ્રેમ કરવો હોય તો આજે. કહે છે કે લગ્નનો પાયો ખાલી પ્રેમ અને વિશ્વાસ જ હોવો જોઈએ અને બીજું કંઈ જ નહીં. કારણ કે જો પ્રેમ અને વિશ્વાસ જ ના હોય તો સંબંધો તૂટી જાય છે.